नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। गुजरात शिक्षण समिति द्वारा जे खास करीने गुजरात सरकार द्वारा जे शिक्षण नी जे नीति छे, विविध रीते तमाम जे प्रमाणपत्रों बहार पाडवामां आवता होय छे, विविध नोटिफिकेशनों काढवामां आवती छे, जेना कारण अमुक वार जे शाळाओ होय छे साथे ज वालीओ ने घणी तकलीफ नो सामनो करवो पड़तो होय छे। तेवुं ज धोरण एक ना विद्यार्थीओ माटे पण जे रीते तेमना द्वारा जे परिपत्र बहार पाडवामां आव्यो हतो, जेना कारणे जे विद्यार्थीओनुं जे खास करीने जे वर्ष छे ते न बगड़े ते माटे जे तमाम जे वालीओ छे डीओ कचेरी खाते आव्या छे। आप जोई शको छो कि मोटी संख्या में तमाम जे वालीओ छे तेओ अहींया आवीने उपस्थित रहे छे, कारण के ज्यारे एक शिक्षण ने भविष्यनी वात होय त्यारे वालीओ घणा चिंतित जोवा मळता होय छे, ने त्यारे ते तमाम वालीओ आजे एकत्र थईने डीओ ने रजूआत करवा माटे आव्या छे, ने मोटी संख्या में तमाम वालीओ अहींया उपस्थित रहे छे। वालीओ साथे ज वात करवानो प्रयत्न करीशुं कि शुं मुख्य मुद्दो छे जे आजे आप डीओ कचेरी आव्या छो, शेनी माटे आव्या छो ने शुं मांग करी रह्या छो? અમે ડીયુ કચેરી રિક્વેસ્ટ કરવા આવ્યા છે સરકારને કે જે આ ફર્સ્ટ યરમાં સિક્સ યર્સનો જે એજ ક્રાઇટેરિયા છે એમાં એમેન્ડમેન્ટ લાવે। ઘણા બધા રાજ્યોમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન મુલતવી રાખ્યું છે, તો એઝ અ સ્પેશિયલ કેસ આ બેચના બાળકોને આગળ વધવા દે। પશુ એટલે શું તકલીફ હતી? તકલીફ એવી હતી, સરકારે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ અમેન્ડમેન્ટ જાહેર કર્યું હતું, સર્ક્યુલર પાડ્યું હતું જૂન 20માં કે 6 વર્ષ પૂરા થાય ત્યારે જ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો રહ્યો। હવે સરકારશ્રી દ્વારા જ આ પ્રચાર પ્રસાર બરાબર થયો નહોતો, એવું એમના જ પરિપત્ર ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી, ત્યાં સુધી અમારા બાળકોને ઓલરેડી 6 મહિના પૂરા થઈ ગયા હતા। હવે એ પછી પણ આ લોકોએ જુનિયરમાં આવ્યા, સિનિયરમાં આવ્યા, અને આ તબક્કે આ લોકોને 1 વર્ષ રિપીટ કરાવવું એ આર્થિક બોજો તો વધશે, સાથે સાથે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા રાજ્યના છોકરાઓ છે એમને 1 વર્ષ ઓછું મળશે આગળ વધવા માટે। હજી કેટલું ભયંકર માનો છો આજે સ્થિતિ, કારણ કે જે રીતે પરિપત્ર છે તેને લઈને આપ કેવી રીતે જોશો, કારણ કે આપ એક વાલી છો? આજે ગવર્મેન્ટે રૂલ્સ બહાર પાડ્યો છે પરિપત્ર, તો અમારા બધા વાલીઓનો એક જ છે સવાલ કે છે ને, હવે જે તમે ન્યૂ એડમિશન આપો છો જેને નર્સરીમાં અને જુનિયર પછી સિનિયરમાં જશે, તો આ જે રૂલ્સ છે એમના માટે ફોલો કરો, બાકી જે જુનિયર ને સિનિયરમાં છે એ લોકોને આગળ જ કન્ટિન્યુ કરો, બીકોઝ કે એ લોકોએ સિનિયર તો કરી લીધું છે, ફરીથી એ લોકો માટે રિપીટ કરવું એટલે એવું કહી શકાય કે જે બાળકનું વિદ્યા જે સમગ્ર ભવિષ્ય છે તે એક ચિંતામાં લાગી રહ્યું છે, આર્થિક બોજો પણ વધશે ક્યાંક ને ક્યાંક એવું પણ આપણને લાગે છે? હજી આર્થિક બોજો પણ વધશે, કેટલી તકલીફ પડી શકે છે, કારણ કે મોંઘવારી પણ છે, પેરેન્ટ્સ ને તો પણ તકલીફ પડે ને આર્થિક રીતે। હજી જે તમામ જે વાલીઓ છે તેમને आज बच्चों का बच्चे ये बच्चे 3 साल अपनी पढ़ाई कर चुके हैं, उसके बाद में अगर वो इस साल को रिपीट करते हैं तो दोबारा 1 साल के लिए उन्हें स्कूल का पूरा फीस स्ट्रक्चर सब कुछ रिपीट करना पड़ेगा, तो ये एक आर्थिक बोझ भी जो होगा वो पेरेंट्स के ऊपर पड़ेगा। જી જે તમામ વાલીઓ છે તેમને આર્થિક બોજો તો છે, સાથે જે વિદ્યાર્થીની જે બાળક છે તેનું ભવિષ્યને પણ તેમને ચિંતા છે। આપ જોઈ શકો છો કે તમામ જે વાલીઓ અહીંયા જે એકત્ર થયા છે અને તમામની જે ચિંતા છે, હજી આપ અહીંયા જે આજ રજૂઆત કરવા માટે આવ્યા છો, શું રજૂઆત છે અને શું માંગ કરી રહ્યા છો? અમારે સરકાર સાથે ડીઓ સાથે એક જ વાત છે કે ડીઓ અમારી રજૂઆત છે સરકાર સુધી પહોંચાડે કે આ છોકરાઓને 1 વર્ષનું એક્સટેન્શન આપે, અને એ પણ લાઈફ ટાઈમ 10માં સુધી 12માં સુધી જ્યાં સુધી એ બને ત્યાં સુધી। અત્યારે એને કોઈને 2 મહિના ખૂટે છે, કોઈને 5 દિવસ ખૂટે છે, કોઈને 15 દિવસ ખૂટે છે, બહુ મેજર ઇસ્યુ નથી। અત્યાર સુધી જે લો હતો એ 5 વર્ષનો હતો, ગવર્મેન્ટે 2020માં 6 વર્ષનો લો કર્યો એ અમે બધા અજાણ છે, કોઈ પેપરમાં કે કોઈ ટેલિવિઝન એડમાં કે કોઈ પણ જે કોઈ એડમાં આ વસ્તુ બતાવ્યું નથી। હવે એકદમ સરપ્રાઈઝ કર્યા, છોકરાઓ સર્ક્યુલર લઈને ઘરમાં આવ્યા છે અને એવું કીધું કે તમને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવા દેવાના નથી, તમને રિપીટ કરવાના છે। એટલે બધા પેરેન્ટ ચિંતિત થયા, બધા ગેટ ટુગેધર થયા અને બધા પછી ભેગા થઈને ડીઓને અત્યારે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારી એક જ રજૂઆત છે કે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે। અત્યારે છોકરાઓ તો ડિપ્રેશનમાં બી આવી શકે છે, કેટલા છોકરા સેન્સિટિવ હોય છે, તકલીફ આવવાની જ છે અને આવશે જ, સરકાર આ વસ્તુ સાંભળશે। સરકાર અત્યારે એજ્યુકેશન માટે વધારે પ્રયત્ન કરી રહી છે, દરેક જગ્યાએ ગુજરાતી સ્કૂલો કે ઇંગ્લિશ મીડિયમ હોય, સરકાર એજ્યુકેશન માટે ફૂલ ટ્રાય કરે છે, તો અમારા છોકરાનું ભવિષ્ય એમના હાથમાં છે, તો અમારી સાથે રહેશે, અમને વિશ્વાસ છે એ રજૂઆત કરીને જે સરકારની જે પોલિસી હોતી હોય છે તેની જાહેરાત કરવામાં ક્યાંક ને ક્યાંક જે પોલિસી છે પ્રોપરલી લોકો સુધી નથી પહોંચતી આપણને લાગે છે? શ્યોર, એજ્યુકેશનમાં નથી પહોંચતી એ ડેમ શ્યોર છે અમે। હજી જે રીતે સરકારની જે તમામ પોલિસી હોતી હોય છે, નોટિફિકેશન હોય છે, જે સરકારની જે વાલીઓ સુધી ને સ્કૂલ સુધી ના પહોંચી શકે તેવી અહીંયા સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે જે વાલીઓ છે તેમને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, અને જે પ્રથમ ધોરણમાં જે
બાળકો હતા તેમના વાલીઓ આજે જયારે અહીંયા એકત્ર થયા છે તે તમામ તેમની જે રજૂઆત છે ને જે કાગળિયા લઈને આવ્યા છે ને હાલ આપ ડીઓને મળવા માટે આવ્યા છો, શું માંગ કરી રહ્યા છો, કેટલી તકલીફ પડી રહી છે? ગુજરાત સરકાર દ્વારા 31 જાન્યુઆરી 2020 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, જેમાં એમ કહેવામાં આવ્યું કે જે બાળકે 1 જૂન 2023 ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા છે એમને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે. હવે અહીંયા પ્રશ્ન એ આવે છે કે જ્યારે જાન્યુઆરી 31 જાન્યુઆરી 2020 ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, પરંતુ એ પહેલા એટલે ડિસેમ્બર અને નવેમ્બર 2019 ની અંદર બધાની એડમિશનની પ્રોસેસ જે છે એ પૂરી થઈ ચૂકી હતી, એડમિશન કન્ફર્મ થઈ ગયા હતા, ફીસ પેડ થઈ ગઈ હતી નર્સરીની, અને એના 1 કે 2 મહિના પછી આ નોટિફિકેશન આવ્યું. સ્કૂલે છતાં પણ દરેક બાળકનું એડમિશન કન્ફર્મ કર્યું, 3 વર્ષ સુધી એને નર્સરીથી જુનિયર કેજી સિનિયર કેજીમાં કન્ટિન્યુ ભણાવ્યું, અને હવે જ્યારે ફર્સ્ટમાં માઇગ્રેટ થવાનો પ્રશ્ન આવ્યો ત્યારે 15 દિવસ પહેલા સ્કૂલ દરેક બાળકને આ જેને 6 વર્ષ પૂર્ણ ના કર્યા હોય એને એક ઓપ્શન આપી રહ્યું છે કે વેધર તમારે કન્ટિન્યુ કરવું પડશે સિનિયર કેજીમાં અથવા તો પછી તમારે ડ્રોપ આઉટ લેવું પડશે 1 વર્ષનું. તો સ્કૂલ પણ ક્યાંક ને ક્યાંક આ બાબતે ચૂક કરી રહી છે. 3 વર્ષથી સ્કૂલે પણ કોઈ પેરેન્ટ્સનું આ બાબતમાં ધ્યાન ન દોર્યું અને દરેક પેરેન્ટ્સ 3 વર્ષથી કન્ટિન્યુ કરતા રહ્યા. તો અમારી અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર આવ્યા છે અમે, આજે ડીઈઓ સાહેબને મળવા માટે આવ્યા છે અને એમને એક અમારી રજૂઆત કરવા આવ્યા છે કે જે રજૂઆત ગુજરાત સરકારમાં જાય અને આ જે સર્ક્યુલર કે નોટિફિકેશન જે સરકારનું એને 1 વર્ષ પૂરતું જો એક્સટેન્શન આપે સરકાર તો ગુજરાતના કદાચ હજારો બાળકોનું 1 વર્ષ બચી શકે એમ છે. અમે સરકારને રજૂઆત કરીને ચોક્કસ અમને વિશ્વાસ છે કે આ સરકાર ખૂબ જ ચિંતિત સરકાર છે અને બાળકોના ભવિષ્ય માટે ચોક્કસ 1 વર્ષનું એક્સટેન્શન આપશે જ. તમને શું લાગે છે કે કોનો વાંક હોઈ શકે છે, કારણ કે સરકારે તો પરિપત્ર જાહેર કર્યું હતું, શાળાએ એ જાણ નથી કરી, તો શાળાનો વાંક માનો છો કે સરકારનો વાંક માનો છો? આમાં ક્યાંક ને ક્યાંક પેન્ડેમિક પણ એક મોટો ઇસ્યુ છે. કદાચ સરકાર પણ એક એમને બીજો સર્ક્યુલર 23 ડિસેમ્બર 2020 ના રોજ એમને એક પરિપત્ર બહાર પાડ્યો, એમાં એમને એવું સ્વીકાર્યું છે કે ભાઈ આ પેન્ડેમિકને લીધે આ નોટિફિકેશનનો પ્રોપર જે પ્રચાર અને પ્રસાર થવો જોઈતો હતો ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયામાં એ થઈ શક્યો નથી અને દરેક વ્યક્તિ સુધી આ કાયદોનું જાણકારી પહોંચી નથી. પરંતુ સ્કૂલ કક્ષાએ ખરેખર આ ખૂબ જ મોટી ચૂક છે, કારણ કે દરેક બાળકના ભવિષ્યનો પ્રશ્ન છે એટલે અત્યારે બધા પેરેન્ટ્સ ચિંતિત છે. 6 મહિના રહીને જ્યારે સરકારે ફરીથી પરિપત્ર જાહેર કર્યો ત્યારબાદ લોકોને ધ્યાન પડ્યું, પરંતુ જેના કારણે હજારો જે બાળકો છે તેમના ભવિષ્યનો એક સવાલ છે, કારણ કે તમામ જે બાળકો છે તેમને આગળના ધોરણમાં નથી મોકલવામાં આવતા, જેથી તમામ જે વાલીઓ છે તે ઘણા ચિંતામાં જોવા મળી રહી છે. તમામ આજે ડીઓ કચેરી ખાતે આવેદન આપવા માટે આવે છે અને માંગ કરી રહ્યા છે કે તેમના જે બાળકો છે